તું કેમ ઊભું થયું? બે જા, તારું હમણાં કાંઈ કામ નથી. બે બેટા, હું લઉં છું ને આ બધું. અરે બા, મારી વાત સાંભળો તમે. હવે તો આપણે કરોડપતિ થઈ ગયા. હમણાં જ ગામમાં જઈને છે ને ચાર પાંચ નોકરાણીઓ લઈ આવીએ. આપણે કઈ કામ કરવું નથી. આટલા બધા રૂપિયા લઈને તમે આ પાવડાથી આ બધું કામ કરો, કેવું લાગે? એમાં લાગે કે ન લાગે, પણ છે ને થોડુંક કામ કર્યું હોય ને તો આપણું શરીર સારું રહે, નહીં તો મારા છે ને હાડકા હાવ આખા થઈ જાય. બા, કરોડપતિ થાવ ને તો કરોડપતિની જેમ રહેવું એ પડે. હાલો બા, હાલો, આપણે કામ નથી કરવું. એ પણ મને આને શોખો જ કરવા દે. હું કરી દઈશ, ચાલો ને તમે. આપણે હવે કરોડપતિ થઈ ગયા, હવે આપણે આ બધું કામ નથી કરવું. લે, તું આવી ગઈ. આવ ગંગા, આવ. જા મા દીકરો, જા. શું બા, તમે આટલી મસ્ત લોટરી લાગ્યા પછી બી આ કામ કર કર કરો છો? એ પણ અમારી ગંગા છે ને તો આપણે સીએ. પૈસા બૈસા તો બધું ઠીક છે. હવે તો એવી મજા આવશે રહેવાની. એ આટલા વરો આખી જિંદગી ખોરડે કાઢી નાખી. હવે તો છે ને, એ કહેતા હતા ને સાંદીનો બંગલો અને સોનાની ચાવી. અરે સાંદીનો બંગલો ન મળે ને તો એ કાંઈ નહીં, એ પાકો બંગલો મળે ને તો એને હખેથી રહેવું. અને છે ને, હું તો રોજ રાતે એને કહીશ કે એ ઓલું ઠંડુ શું કહેવાય, હા, એ ઠંડી હવા આવે ને એવું મશીન ચાલુ કરો. હું તો એમાં જ સુઈશ. બાપા, પરસેવાની તો જો આ મારે હારે જ રાખવું પડે છે. આખો દી પરસેવે તો રેપ ઝેપ થઈ જાઉં છું. પણ હવે રાતે છે ને એ તાઢકમાં હોઈશ. હવે હવે બધું કામ લે, આ સાફ તો કરવું જ પડે ને. હવે એ સાફ કરવાની કાંઈ જરૂર નથી. તને ખબર તો હશે આપણે લોટરી લાગી છે. જો આપણા ગામમાં ઓલા ધનજી શેઠ છે ને, એની પાસે હું ગયો હતો અને એ 50 લાખ રૂપિયા આપણે બે દીમાં આપવાના છે. શું વાત! હા, અને આમ જો એની 1 લાખ રૂપિયા આપ્યા છે અત્યારે. હાલે મોજ કર, મોજ. એલા, પણ હું એમ કહું કે આ તમારે બહારથી પૈસા લેવાની જરૂર શું પડી? હવે આપણી લોટરી લાગી છે તો આપણે આપણા જ પૈસા વપરાય કે ન વપરાય? પણ એ કેદી આવે કોને ખબર? અત્યારથી કામ તો આપણા મકાનનું ચાલુ કરી દઈએ. એલા, પણ એમ ન કરાય. મકાનનું કામ ચાલુ ન કરાય કહું છું. આવવા તો દો, પછી ચાલુ કરશું. એ મહિનામાં 15 દી તો નીકળી ગયા, હવે ખાલી 15 દી બાકી છે. અને જો ઓલું ઠંડી હવાવાળું મશીન તો મૂકજો. જો આ જો ને, આખો દી મારે આ લઈને બેહવું પડે છે. ઠંડી હવાવાળું મશીન છે ને આમાંથી આવી જાય અને બે હોવું ને, તારે જે કાંઈ લેવું હોય ને એ આમાંથી લઈ આવો. ના હો, મારે એમ નથી કરવું. મારે તો ઓલો 9 લાખનો હાર લેવો છે. આ 1 લાખમાં શું આવે એ આ હું વહુને દઈ દઈશ. એને 9 લાખ હાર લઈ લઈશ. હા, એને પૈસા આવે પછી. હો, પૈસા આવે પછી જ ને. લે, આવું છું. બધું થોડું થાય, મકાન ને 9 લાખનો હાર ને. એલા, પણ આવું કેવું? બીજી બધી વસ્તુ લેવા માટે તમે 50 લાખ લઈ આવ્યા અને મારું લેવા માટે તમે એમ કહો છો કે પછી લેવું? એવું ન કરાય તો હું તમારી આરે નહીં બોલું. જાઓ. અરે મિત્રો, ફેબ્રુઆરીમાં ઘણી ક્રિકેટ મેચ આવી રહી છે. ઇન્ડિયા શ્રીલંકા ટેસ્ટ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ T20, ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ ઇન્ટરનેશનલ વન ડે ટુર્નામેન્ટ થશે, તેમજ ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલ પણ ચાલુ છે. સૌથી વિશ્વની 1xBet, જ્યાં તમે ઈમાનદારીથી જીત મેળવી શકો છો, ખેલ ઉપર દાવ લગાવી શકો છો, મેચનું પરિણામ જોઈ શકો છો, ઓનલાઈન ગેમ રમીને પણ જીત મેળવી શકો છો. અને મારા સબસ્ક્રાઇબર માટે જમા રાશિ 13,000 પણ મળશે. પેટીએમ બે કે બીજી રીતે સહેલાઈથી રકમ ટ્રાન્સફર કરી શકાય છે. હું તો આને જ પસંદ કરું છું, તમે પણ ટ્રાય કરો. તમને ક્રિકેટ પસંદ છે તો સરત ફક્ત 1xBet પર લગાવો. 1xBet ની લિંક અને પ્રોમો કોડ નીચે પિન કરેલ કમેન્ટમાં છે. જલ્દીથી સાબિત કરો કે તમે સાચા ખેલાડી છો. કિટા, તારું મારું નહીં, આ બધાનું હંજારું એટલે મકાન પહેલા એ બનાવવાનું. ના ના, મારો હાર. હવે તો આપણી પાસે 1 કરોડ આવવાના છે, તો તમે કેતા હોય
તો હું એ ગાડી લઉં. એ બોલ્યા, પેલા સાયકલ ચલાવતા તો શીખ, બે પૈડાની તો આવડતી નથી, ચાર પૈડાની લેવી છે માર રોયાને. સાંભળ, અમારા બાપજી કહેવા વચ્ચે નહીં, જો તારા જે કાંઈ સપના હોય ને એ બધા જ પૂરા કરવાના છે. અને તું જા, આજે ગાડી લખાય તારે જે લેવી હોય. આમ જો 25 લાખની છે. 25 લાખની વાંધો નહીં, 1 કરોડ આવવાના છે. અને જો મકાન કદાચ 40 લાખનું થશે, 25 લાખની ગાડી, અને તોય તારી મા અને બે ભાઈ હારું ઘરાણા કરવા કેટલા રૂપિયા વધવાના છે. એટલે એ આ બધું હું સાંભળું છું. મારે 1-9 લાખનો હાર લેવો તો કે આપણે પૈસા આવે પછી, અને આ 25 લાખની ગાડી તમે અત્યારે લેવાનું કહો છો, એને પેલા સાયકલ શીખવાડો. સાયકલ મંડી પડ્યા છો. સપના પૂરા કરવાના હોય તારા પછી. એ છોકરાઓ પેલા હું આવી હતી આ ઘરમાં, છોકરાઓ તો પછી આવ્યા. પણ છોકરાઓના સપના પૂરા કરવા ને પેલા એ માવતરની ફરજ છે. બાપુજી તો હું લખાઈ આવું ને? હા હા, જા. તમ તારે નામ શું છે? 25 લાખની ગાડી આવે, નામ? નામ તો કાક ફોર્ચ્યુનર છે. હા, જે હોય જાને હારી લખાવજે. રોકડા ક્યાંથી કાઢવા બધા? એના રોકડા નીકળે, મારા સારું કઈ નથી નીકળતું તમારી પાસે. હું તો હવે છે ને તમારી યારે બોલવાની જ નથી. જાઓ કીટા, તમારી યારે બોલું જ નહીં ને. હો જાને, હું આ 50 લાખ રૂપિયા વાળા ભાઈને કોમદી આપવાનું કીધું છે, એની પાસે જાઉં છું. જો એ આ પાડી છે ને કોમદી તારો 9 લાખ હાર. બસ ના, પહેલાં મને એ કહો કે જે ભાઈ તમને પૈસા દેવાનો એ એમને એમ દેવાનો ઉસીના? છાગોળે ભેસ ભાગોળે અને ઘેર ધમાધમ આ 1 લાખ માં કેટલાક જલસા કરવા, અને વહુને કેટલુંક લઈ દેવું મારે? કહું છું હજી તમે આવા ન થાવ, આપણે ન જોતા પૈસા બહારથી. હવે તો મેં એને કીધું છે ને આપણે મકાનનું કામય ચાલુ કરી દેવાનું છે. ના ના, મારું મન નથી માનતું હો, આપણે એવું ન કરાય. અરે આમાં કાંઈ શંકાને સ્થાન નથી, લોટરી લાગી એટલે લાગી. અને જો તમારી લોટરીના આંકડામાં એકાદ આંકડો આમ તેમ થયો ને તો તમે હું કહેવાય કરોડમાંથી રોડ થઈ જશો. સમજો જરાક મારી વાત, અને કોક દી તો મારું માનો. એક વાત સમજ, હું છે ને ધનજીભાઈ પાસે નક્કી કરી આવું છું, પાક્કું છે ને તો અમે મકાનનું કામ ચાલુ કરીએ. હું જાઉં છું. ધનજીભાઈ પાસે હું પાક્કું કરવા જાઉં છું? અરે બે દીમાં પૈસા આપવાના છે કે નહીં એ? એલા કહું છું, હજી કહું છું, સમજો. જો કાંઈક આંકડો આમ તેમ થયો ને, લોટરી તમારી ન લાગી ને, તો કરોડપતિ માંથી રોડપતિ થતા વાર નહીં લાગે. આ એક ખોરડું રહ્યું છે ને એ વયું જાય, મારું માનો તમે. પણ આ ડોહો નહીં માને, નહીં માને એ મારું, નહીં માને. એ બીજું એ આ છે ને થોડાક નાના કાપજે. બેટા, હું તમને આજે સાંજે કહેતી હતી ને કે હું 3 બાયો શોધી લાઈશ ગામમાં, તો મેં છે ને 3-4 બાયોને વાત કરી છે. એ કાલથી આપણા ઘરે આવશે કામ કરવા ને વાસીદો કરવા. હવે તમે ન કરો. એટલે મેં તને ત્યારે કીધું તું કે આપણે છે ને કામ તો હાથ પર રાખવું પડે. એ બાયું તો કેવું કરીને જાય એના મોઢા જેવું, અને મને છે ને એવું બધું ગમે એવું ગમે નહીં. અરે મારી ભોળી બા, તમે સમજતા નથી. આપણે 1 કરોડની લોટરી લાગે ને તો આપણા ઘરે ભલે બીજા કામ કરે, આપણે એમના પર નજર રાખવાની ને. સારું લાગે આપણે 1 કરોડ વાળા થઈ જઈને વાસીદુ કરતા હોય, કેવું લાગે? હવે મારે તને હું કેવું, ક્યાં ની મંડી પડાની છે કરોડપતિ કરોડપતિ. બા મન તો હવે ઊંઘમાં એ ગાડીઓ દેખાય, બંગલા દેખાય, મસ્ત મસ્ત સોનાના હાર દેખાય. એ જો અત્યારે હું ધાબે ગઈ હતી ને ઓલી મકાઈ ચોખ્ખી કરવા, તો એમાં આવ્યા તાર સસરા. હા, આવીને મને કહે છે આ બધું હું કામ કરસ, હવે તો પૈસા આવવાના છે, હવે આમ કરવાનું છે,
કાલ ધનજીભાઈએ મને પૈસા લેવા બોલાવ્યો છે. એટલે મેં એમ કીધું કે ધનજીભાઈ તમારા ભેરું ખરા, પણ એ ઉસી ના દેવાના છે કે નહીં? તો મને કે ના, એ 10% લેવાનો છે. માં એક કરોડ માંથી એને 10 લાખ દઈ દેવા પડે, એ કઈ ખબર પડે છે? અને મેં કીધું મને એક હાર કરાવી દો ને, મારે 9 લખો જોઈએ. મને કે એ પૈસા આવે પછી. અને ઓલો ભોલ્યો આવ્યો ને, બોલ ગાડી લખાવવાનું કહી દીધું. ગાડી કેટલાની હતી ખબર છે? કેટલાની? બસ હવે બહુ હરક કર માને. બા તો ગાડી તો હારું ને, આપણા બધાને શાંતિ થઈ જાય. શાંતિ હું ભોલ્યા ને 2 પૈડાની સાયકલ આવડતી નથી, અને ઓલી 4 પૈડાની આમ આમ કરીને ચલાવાય ને એવી એને જોઈએ. એવું ના બોલો હા બા, ભોળ્યા અમારા એમને આવડે તો છે જ, તમે એવું કઈ ના બોલો. એ 25 લાખ ની ગાડી, 25 લાખ એમ કઈ આપી દો. બા આટલા કરોડપતિ માં હું 25 લાખ તમે રોડ રોડ કરો? મને કાંદા નું શાક નથી ભાવતું, માર માટે તમે છે ને મેગી બનાવી દેજો. મેગી? હા. કેમ બા કરોડપતિ થયા એટલે હવે તાર મેગો ખાવોસ કા? મેગાવાળી ની થાતી એ રોટલા ખાવને મજા કરો. ના ના બેટા, હવે તો આપણે ખાવું એ કરોડપતિ જેવું મેગી ખાવું. અને બા પેલા ચાઇનીઝ લોકો નથી કહેતા ગોળ ગોળ ફરાઈને, એવું આપણે ખાવા જઈશું. મજા આવશે. હે ભગવાન, આ મારા ઘરનાના છે ને બધાયના મગજ ફરી ગયા છે, ગોળ ગોળ ફરી ગયા છે. અને બધાયને છે ને ખબર નહીં કેમ આ 1 કરોડ નો હડકવા ઉપડ્યો છે. બસ હવે હું છે આ બધું? અરે બા, મે એવું કહે છે કે શહેરમાં છે ને એવા મસ્ત મસ્ત ટોપ ટોપ કપડા મળસ, અને તમારે હવે આવું નથી પહેરવું. આપણે તો તમારા માટે નવી નવી પેલી કુર્તીઓ લાવશું ને મેમ સાહેબ જેવા તમારા વાળ કરાવશું. હવે એ કુતરી વાળી, મારે એવી કુતરીઓ પહેરવી નથી હો. અરે બા કુતરી નહીં, ભોળી બા, મારી કુર્તી કુર્તી. અરે પેલી મેમ સાહેબ આમ પોર્સ લઈને ને વાળ લાંબા કરીને આમ સ્ટ્રેટ કરાવીને નહીં જતે, પેલા સીધા સીધા વાળ, બા સીધા વાળ. કાકી તમે પેન્ટ ટી શર્ટ પહેરજો, બહુ મસ્ત લાગશે. એટલે તમારે મને ન્યા ઓલા ખેલ કરવા માટે મોકલવીશ કા? એ હું છે ને મારો પહેરવે છોડીશ નહીં. એ તારા હર અને ભલે સૂટ પહેરવું હોય, તમારે જે પહેરવું હોય, ઓલું કુતરી શું પહેરવાના? સુરતી બા તમે કેવી વાત કરો છો. અને ગાડીમાં બેસવાનું મસ્ત, આપણે આઈસ્ક્રીમ ખાવાનું, ક્યારેક પેલું આજ પેલું ઈયળ જેવું હોય ને લાંબુ લાંબુ એવું ખાવાનું. અરે રો ઈયળ ખાઓ. અરે બા એ ચાઇનીઝ કહેવાય, એ બહુ ટોપ લાગે. પણ ગોળ ગોળ કઈ ખાવાય એ ઉભીને પેલું છોડો ને બા, ચા ચા ઈ તો હું હમણાં બનાવી દઉં. લાવ લાવ, સા બનાવો બનાવો, સા જલ્દી બનાવો બા. પણ હવે કાલે પેલી બાયુ આવશે, હું આ બધું નહીં કરું, તમે આવું બધું ન કરીશ. જો હું કામ છોડવા નથી, તમારે બધા ઘરના છોડવું હોય ને તો છોડજો, પણ ને અંતર ચા પીવીશ ને. ના હમણાં તું બોલી ને કે ઓલી ચા પીવી, ચા પી. એ ચા ઉપરથી કઈ કેનું ના પડે છે નામ. બા મારી આ તારી બાનું હું થશે, આપણે હું કરશું. એ મારું જે થવું હોય એ થાય, પણ તમે બધા છે ને હાવ સને પાત થઈ ગયો છે તમને કરોડપતિ નો. બા તમે કઈ સમજતા નથી, આપણે પેલું કઈક મોડર. અરે બા નથી સમજતા ને, બાને હું સમજાવું, તું ઊભી થા, જા જાવલી તારી બેનપણી બોલાવે છે, જલ્દી તું આવો આવો. ભાભી બેસો, આમ જો બા આ તમારા હાટું આમ જો જો. હા હું થેલી લાવી. બા ને પર્સ કેવાય? સોફરી બા કેવું કેટલું મસ્ત છે, તમે શું ભાભી ને એવું બોલો? હા માર માર મોઢામાં તમને કઈ દેખાતું નથી. એ મારી છે ને ન્યા થેલી પડી છે, હું એમાં શાક લેવા જાય. કઈ તો દેખાતું હશે ને, કઈ અલગ અલગ કઈ લઈને આયા? સોનાના છે? હા પછી નવી ડિઝાઇન આવી છે બા, મને બી લાવી દો. તમે તો ભાભીને જ બધું લાવી દો છો. એ મને લોટરો બોટરો લાગ્યો નથી હો, જેને લાગ્યો હોય ને એને કયો એ લઈ દે, બાકી માં લઈ આવી. મને બી લાવી દે. ઓલી પેલી સરલી નઈ ઘરવાળા એ મને અત્યારે બાકી માં લેવડાવી દીધું, મહિના દી પછી આપણે પૈસા દઈ દેવા. અરે વ્યાજ હોતા દઈ દેવા. બા હું એ કાલે લઈ આવીશ, આવાજ લઈ આવીશ ભાભી મારે તમારા જેવા. અને હજી આ તો જોવો તમે, આમ જોતું એ તમને નથી છોડતું. રોજ છોડે ને આવજો આખું. ભાઈ આ તો આવો જોવા, એ મને દેખાય છે પીળું પીળું.
અરે આ જુઓ તો ખરા એ મને તો આવું ધોળું ધોળું ગમે ઈ હું પહેરું ઓલા ભાઈ એક ખમ કહું પિયર ના પ્યોર ગોલ્ડ કેવાય બા ને પ્યોર ગોલ્ડ કેવાય આખું હોનાનું આમ જુઓ તો ખરી શું કહેવાય પિયર પી તમે અરે બા હોનાનું એ જીવવાનું હોય કાઈ અરે ના બા આ પહેરવાનું હોય એમ ને ઓલું બા હવે તમે સુધરો હવે આપણે સુધરી જવું જોઈ અને બા હવે આપણે સુધરેલી શું હો મને કોઈ બગડે ને કહેતા નહીં એક વસ્તુ કહું આઈકો બંધ કર તું આઈકો બંધ કર ભાભી મારાથી રહેવાતું નથી જલ્દી કેમ ને જો આ તારા હાટુય તને થોડી બોલો ઓ મારા ભાભી બે પેરસુ તું નાની છો ને પાતરી પાતરી એટલે તારા હાટુ નાનું નાનું અને હું જાડી જાડી છો મારા હાટુ જોયું જોયું બા અમારે ભાભી મારું ધ્યાન રાખે તમે જ નથી સમજતા હે મારા ભગવાન તું ક્યાં છો ભાભી મને તો બહુ જ ગમ્યું એ સુપ્રિયો એ મારા ભગવાન ક્યાં છો તું એ મને દેખા દે દેખા દે આ બધું ગાડી થઈશે હા જો ને મંડી પેડા કઈક પીળું પીળું હવે હળદર વાળું છે ભગવાને તમને કરોડ રૂપિયો તો આપી દીધો હવે તમે ભગવાનને છોડો ક્યાં છે બતા ક્યાં છે કરોડ રૂપિયો આયા ભગવાન કા છો તો બા લાઈ લાઈ મૂકી દો ભાભી મને કાલે આની મેચિંગ ની તમે બુટ્ટી કરી દેજો હો હા અને એક કામ કર આ પરસ્તુ રાખી હું કરવાનું છે શું મચિંગ શું છે મચિંગ અરે બા મેચિંગ 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 કેવાય બા મેચિંગ કોણ જાણે આ તમારી એક ખરખો એલા હજી રૂપિયા આવ્યા નથી હજી તો ઈ કોણ જાણે ક્યાં પૈડા છે બા મહિનો દી જાતા વાર નો લાગે પણ એટલામાં તમારી ભાષાય બદલાઈ ગઈ અરે બા કાંદાનું શાક બનાવવું હોય તો પહેલા વિચારવું તો પડે કે કાંદા લાવવું પડે આને ઓનિયન કેવાય ઓનિયન ઓનિયન તમારા બાપુ ને કીધું કે આ તમે અત્યારે ઉસીના ઉધારા કરી ને આ બધા ખર્ચા કરો છો અને માનો કે ઓલા ગોવિંદિયાએ કીધું તો ખરું પણ એકાદ આંકડો આમ તેમ થયો હશે અને તમારો લોટરો નહીં લાગે તો તમે કરશો શું એ કરોડપતિમાં ચૂપ રે પેલા મને બોલવા દે એ કરોડપતિમાંથી રોડપતિ થઈ જાઓ અને આ એક ખોરડું રહ્યું છે ને એ નહીં રે પણ નો માઈને ગોવિંદભાઈ કેવા હેમ ખેમ થી કીધું તું કે તમે 1 કરોડ તમારી કિસ્મત ચમકી ગઈ કિસ્મત બા તમે તો આવતી આવતી લક્ષ્મી ને તમે જે શ્રી કૃષ્ણ બોલી દો છો ઈ છે ને એલી સરલી સરલી કેમ છો બા મજામાં અરે હવે કાઈ મજામાં નથી અત્યારે મજામાં જ હતી કેમ છો તે બા